રાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં સ્વાધ્યાય પ્રશ્ન પહેલો છે નીચેના પ્રશ્નોના વિચારીને ઉત્તર લખો તેમાં પહેલો પ્રશ્ન વરસાદમાં ભીંજાવાનો અનુભવ તમારા શબ્દોમાં લખો ખૂબ જ સહેલો પ્રશ્ન છે વરસાદમાં ભીંજાવાની તો બધે મજા પડે ને બધાને વરસાદ પડતો હોય ને ઘરમાં કોણ પૂરાઈ રહે બરાબર ને વરસાદ પડે એટલે આપણે બહાર દોડી જઈએ અને આકાશમાંથી પડતા પાણીના બૂંદોને સીધા આપણા શરીર પર હાથ પર ઝીલી લઈએ અને ખૂબ જ આનંદ મેળવીએ પાણીમાં છબછબિયા કરીએ ઘણીવાર તો આપણે ગીતો પણ ગાઈએ છીએ આવરે વરસાદ ઘેબરિયો પ્રસાદ ઊની ઊની રોટલીને કારેલાનું શાક આવા લોકગીતો પણ ગવાતા હોય છે બાળકો મોટાઓ બધા જ વરસાદને આવકારે છે નાના નાના ભૂલકાઓ તો કાગળની હોળી બનાવીને તરાવે પણ છે અને ખૂબ જ આનંદ મેળવે છે અબાલ વૃદ્ધ દરેક વ્યક્તિને વરસાદ ખૂબ જ ગમતો હોય છે અને બધા જ વરસાદમાં નાહવાની મોજ માણતા હોય છે પ્રશ્ન બીજો છે ચોમાસામાં તમારી આસપાસ કયા કયા ફેરફારો જોવા મળે છે આપણને ખ્યાલ છે ચોમાસું શરૂ થાય વરસાદ આવે તેના એકાદ બે દિવસ પહેલાં ખૂબ જ ગરમી અને ઉકળાટ હોય છે પવન એકદમ પડી જાય છે બફારો ખૂબ જ વધી જાય છે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘણું બધું હોય છે કશું પણ કાર્ય ન કરી અને બેસીએ તો પણ પરસેવા થાય છે આ ઉકળાટ છે તે વરસાદ આવતાની સાથે શમી જાય છે વરસાદ પોતાની સાથે સરસ મજાનો ઠંડો એસી જેવો પવન લઈ આવે છે પશુ પક્ષીઓમાં લોકોમાં આનંદ છવાઈ જાય છે મોર તો નાચી ઉઠે છે દેડકા ડ્રાઉં ડ્રાઉં કરે છે અને ખાસ તો પહેલો વરસાદ પડે ત્યારે માટીની સુગંધ ચારે બાજુ ફેલાઈ જાય છે ખેડૂતો હળ બળદ લઈને ખેતરે જાય છે નદી નાળા કૂવા સરોવર અને તળાવમાં પાણી આવે છે અત્ર તત્ર સર્વત્ર ખૂબ જ આનંદ છવાઈ જાય છે લોકો હર્ષભેર વરસાદને આવકારે છે અને હવેના સમયમાં તો લોકો વરસાદને આવકારતા આવકારતા ઘણીવાર લોકો વરસાદને માણવા માટે વરસાદની આવવાની ઉજવણી કરવાના સ્વરૂપે ચાની ચુસ્કી અને સાથે ભજીયાનો આનંદ પણ લે છે પ્રશ્ન ત્રીજો મોટે ભાગે ચોમાસામાં કયા કયા પ્રાણીઓ પક્ષીઓના અવાજ સાંભળવા મળે છે ચોમાસામાં સૌપ્રથમ તો મોરનો અવાજ બધાએ સાંભળ્યો જ હશે તે ટવકા કરે છે અને આપણે કહીએ છીએ કે મોર કેમ બોલે મેઆવ મેઆવ એટલે કે તે વરસાદને બોલાવે છે સાથે સાથે દેડકાઓનું ડ્રાઉં ડ્રાઉં પણ વરસાદ પછી તમને જોવા મળે છે તમરાઓનો તીણો અવાજ જોવા મળે છે અને જે નાના નાના પાંખવાળા જીવડાઓ છે જે લાઇટની આજુબાજુ ઉડાઉડ કરી મૂકે છે તે પણ તમને એક સરસ મજાનો અવાજ સાથે મધુર સંગીત આપી જતા હોય છે પ્રશ્ન ચોથો આ પ્રમાણે છે તમારા ગામમાં વરસાદ પડ્યો છે તમારા મિત્રના ગામમાં વરસાદ પડ્યો નથી તમારા મિત્રને ફોન કરી
બંને વચ્ચે કેવા સંવાદો થાય છે તે લખો. અહીં માવજી અને કાનજી નામના બે મિત્રો ફોનમાં વાતો કરે છે તે આપણે વાંચીએ અને સમજીએ. માવજી છે તે ફોન લગાડે છે કાનજીને. માવજી કહે છે, કેમ છો કાનજી, બરોબર ને? કાનજી, હા ભાઈ, હું બરોબર છું. કેવો છે વરસાદ તમારી બાજુ? માવજી, અરે શું વાત કરું, અહીં તો સાંબેલાધાર વરસાદ પડ્યો. કાનજી, વાહ શું વાત કરે છે. માવજી, વાહ શું, અહીં લોકો ખૂબ જ મુશ્કેલીમાં આવી પડ્યા છે. ગામમાં તો પાણી આવી ગયા હતા, સીમમાં 3 ઝાડ પડી ગયા, 5 દિવસ સુધી તો વીજળી ના હતી, અને ગામમાં 4 તો ઘર ધસી વળ્યા. કાનજી કહે છે, ઓહ બહુ ખોટું થયું. તારું કુટુંબ તો બરોબર છે ને? કશી મદદની જરૂર હોય તો હું ત્યાં આવું. માવજી કહે છે, અમે બધા બરોબર છીએ, ચિંતા ના કરતો, કશું કામ હશે તો હું ફોન કરીશ. બાય. કાનજી, બાય, ટેક કેર. ફોન મૂકી દે છે. આ રીતનો સંવાદ તમે તમારી રીતે પણ બનાવી શકો છો. સ્વાધ્યાયનો પ્રશ્ન બીજો છે, સામાનાર્થી શબ્દો આપવાના છે. રાન એટલે જંગલ, વન. વાદળ, મેઘ, જળધાર. પાન, પર્ણ, પાંદડું. સંદેશો, સમાચાર, ખબર. ડુંગર, પર્વત, પહાડ. આકાશ એટલે નભ અથવા તો આભ. આ રીતે આપણે દરેક શબ્દના બે બે સામાનાર્થી શબ્દ આપીશું. પ્રશ્ન ત્રીજો છે, સૂચવ્યા મુજબ કરો. તેમાં પહેલું છે, નીચેના જેવો ભાવ દર્શાવવા કવિએ કઈ પંક્તિઓ વાપરી છે તે આ કાવ્યમાંથી શોધીને લખો. પહેલું છે, વાડ પરની લીલાશ હવે મેદાનમાં આવશે. આ ભાવ દર્શાવતી પંક્તિઓ આ પ્રમાણે છે, વાડ પરે સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. બીજું છે, પલળેલો પવન આપણને ચોમાસું બેસવાનો સંદેશો આપશે. આ ભાવ દર્શાવતી પંક્તિ આ પ્રમાણે છે, ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધાર ધાર બેઠું. ત્રીજું છે, કાલ સુધી આપણે એકલા જ મકાનમાં રહેતા હતા, તેમાં હવેથી વાછંટ પણ રહેવા લાગશે. આ ભાવ દર્શાવતી પંક્તિઓ આ મુજબ છે, કાલ સુધી રહેતા હતા આપણેને કાલથી તો વાછંટો રહેશે મકાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. સ્વાધ્યાયનો પ્રશ્ન ત્રીજો આ મુજબ છે, આ કાવ્યમાં આવતા વાદળ શબ્દમાંથી નીચેના જેવા શબ્દો બને છે. આ શબ્દો છે, વા, વાદળ, વાળ, દળ, દવા. આવો બીજો શબ્દ છે મકાન. આ શબ્દ પરથી બનતા શબ્દો લખો અને તે દરેક શબ્દોને કક્કાવારીના ક્રમમાં ગોઠવો. આપણી પાસે શબ્દ છે મકાન. આ શબ્દ ઉપરથી આપણે નવા અર્થપૂર્ણ શબ્દો બનાવીએ તો આ મુજબ બને, મન, કામ, કાન, નમ અને કાનમ. હવે આ શબ્દોને આપણે કક્કાવારી મુજબ ગોઠવીએ તો આ પ્રમાણે થાય, કાન, કાનમ, કામ, નમ અને મન. આ જે શબ્દો છે તે
દરેક શબ્દનો ઉપયોગ કરીને આપણે એક વાક્ય બનાવીએ. મને કાનમાં દુખે છે, તો કાન શબ્દનો ઉપયોગ અહીં થયેલો છે. કાનમ કેરેલાનું એક ગામ છે. આજે બહુ કામ છે, તમે વેંત નમો તો કોઈ હાથ નમે. બાળકોના મન સાફ હોય છે. દોસ્તો, આજે આપણે ભાષા સજ્જતામાં સંયોજકો વિશે વાત કરીશું. અહીં બે ત્રણ ઉદાહરણ આપ્યા છે, તે આપણે પહેલાં વાંચીએ અને સમજીએ. પહેલું છે, ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા. બીજું વાક્ય છે, ચોમાસું ધાર ધાર બેઠું. આ બંને વાક્યને આપણે જોડીને એક વાક્ય બનાવવું હોય તો વચ્ચે સંયોજક મૂકવું પડે. આ પ્રમાણે સંયોજક મૂકીને આખું એક જ વાક્ય બને. ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધાર ધાર બેઠું. અહીં કે છે તે સંયોજક તરીકે કાર્ય કરે છે. તે જ રીતે બીજું એક ઉદાહરણ લઈએ. કાલ સુધી રહેતા હતા આપણે, કાલથી તો વાછંટો રહેશે મકાનમાં. આ બંને વાક્યને આપણે જોડી નાખીએ. કાલ સુધી રહેતા હતા આપણે ને કાલથી તો વાછંટો રહેશે મકાનમાં. તો ને છે તે સંયોજક છે, જેનાથી બે વાક્ય જોડાઈ ગયા છે. હજી એક ઉદાહરણ છે ત્રીજું. મને તો લાગે છે બચુડાના મામા મામલતદાર છે, એને તો મળવાની જ. ઉત્તર આ પ્રમાણે આપણે લખી શકીએ. મને તો લાગે છે બચુડાના મામા મામલતદાર છે, તેથી એને તો મળવાની જ. આ પંક્તિઓ અને વાક્યો વાંચતા એવું લાગે કે ને તેથી જેવા શબ્દોની મદદથી પંક્તિઓ અને વાક્યો જોડી શકાય છે. આ જે શબ્દો છે જેનાથી વાક્યો જોડાઈ શકે છે, પંક્તિઓ જોડાઈ શકે છે, તેને આપણે સંયોજક કહીએ છીએ. પદો, પદ સમૂહો, વાક્યો કે વાક્યખંડોને જોડવાનું કામ કરતા પદોને આપણે સંયોજક કહીએ છીએ. આવા બીજા શબ્દો આ પ્રમાણે છે, ને, પણ, એટલે, તો, ત્યારે, કે, ત્યાં, છતાં, એટલું, અને, અથવા. આ બધા જાણીતા સંયોજકો છે. સંયોજકોથી પદો, પદ સમૂહો કે વાક્યો અથવા વાક્યખંડો જ જોડાતા નથી, પરંતુ ભાષાની લાઘવતાની સચોટતા પણ ઉત્પન્ન થાય છે. વાક્ય, પદ સમૂહો અને જે પદો છે તે સચોટ અને અસરકારક લાગે છે અને ભાષાની સુંદરતા વધે છે. હવે સમય છે હોમવર્કનો. આપણે આખું કાવ્ય વાંચ્યું, સાંભળ્યું, ગાયું, તો હવે તમારે તે મુખપાઠ પણ કરવું પડે ને. તો આ કાવ્ય બધા જ મુખપાઠ કરજો. સાથે સાથે આ કાવ્ય તમારે ગુજરાતીની આખી નોટમાં લખવાનું છે. કાવ્ય લખાઈ જાય ત્યાર પછી આપણે જે દર વખતે લખીએ છીએ તે શબ્દ સમજૂતી પણ લખશું. સાથે સાથે વર્ષા ગીતો તમારે શોધવાના છે અને તેનો એક અંક બનાવવાનો છે. આ જે અંક તમે તૈયાર કરશો તે આપણે અહીં પ્રાર્થના સભામાં, શાળા જ્યારે ખુલે ત્યારે પ્રાર્થના સભામાં રજૂ કરશું. ધોરણ 6માં તમે આ પ્રકારનું કાવ્ય શીખી ગયા છો, તમને કોઈને યાદ છે?
સાહિત્યકાવ્ય યાદ કરી શોધીને લખવાનું છે.